આજરોજ વિશ્વ મજૂર દિવસ નિમિત્તે મજૂર અધિકારી મંચના સુરત રિજયનના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોની જાહેર સભા ચોક બજાર વિસ્તારમાં યોજાઈ હતી. સભામાં આજના કામદારોને રહેણાંક અને બેરોજગારી અને સામાજિક સુરક્ષા વગેરે મુદ્દાઓની ચર્ચા કરી હતી. શહેરના વિકાસ અને ચમકમાં ભાગીદાર એવા ગરીબ અસંગઠિત પ્રવાસી ઘર વિહોણા મજૂરોની વસ્તીઓને કાયદેસરની પ્રક્રિયા અનુસાર વગર ઝૂંપડાઓ તોડવામાં આવે નહીં અને સરકાર દ્વારા તેમને પૂરતા પ્રમાણમાં વેતન નહીં મળતો હોવાની વાતોની ચર્ચા કરી, તેમજ તેમને સરકારી કર્મચારી તરીકે ઘોષિત કરવાની માંગ સાથે રેલી સ્વરૂપ કાઢી તમામ લોકો સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદન પત્ર આપ્યું. અમે આજે પહેલી મે મજૂર સંઘ, અમે બી આશા વર્કર મજૂર સંઘમાં જ આવી છીએ. અમારું ફિક્સ વેતન નથી, ફિક્સ પગાર નથી. અમે જેટલું અમે કામ કરીએ એટલા કામ પર અમારે મહેનતાનું મળતું રહે છે. તો અમે આજે અમારા હક માટે કે ફિક્સ વેતન કરો, ફિક્સ પગાર કરો, કાયમી કરો અને આરોગ્યની જે અમે સેવા ચાકરી કરીએ છીએ વિસ્તારમાં ફિલ્ડ વર્કર કરવું પડે છે. અમને ઘરે ઘરે જઈને બધી આરોગ્યને લાગતી બધી સેવા પૂરી પાડવી પડે છે. તો એ સેવા અમે બધા લોકોને આપીએ છીએ, પણ પોતાના અમારા ફેમિલીને મળતી રહે, અમારા છોકરાઓને, ઘરના કુટુંબીજનને મળતી રહ્યો. મેડિક્લેમ જેવી યોજના પીએફ કપાવવું જોઈએ અને લઘુત્તમ વેતન અમારું ચાલુ કરવું જોઈએ. આજે મજૂર દિવસની, વિશ્વ મજૂર દિવસની ઉજવણી ચોક નાકા પર જાહેર સભા રાખેલ અને આ રેલીના સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને બાંધકામ કામદારોના પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપવા આવ્યા છે. આ અગાઉ પણ 10 ડિસેમ્બર માનવ અધિકાર દિનના દિવસે અમે આ પ્રશ્નો, આના આ જ પ્રશ્નો સંદર્ભે, અમારી માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપેલ, પરંતુ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. બ્યુરો રિપોર્ટ, ક્રાઇમ 7 ન્યૂઝ, સુરત.